વાત કરીએ પારસીઓની, તો પારસીઓ ઈરાનથી હિન્દુસ્તાનમાં આવી દૂધમાં સાકરની જેમ પડી, ભારતીય વનવાસીઓની વેળા તમામ કુદરતી તત્વોની પૂજા અર્ચના કરતા આવ્યા છે, ત્યારે પ્રકૃતિને પૂજનારા પારસીઓ આજે પૂર્ણા નદીના કિનારે આવા યઝદીની પરબ કરી હતી. પારસીઓને પૂર્ણા નદીની પૂજા સાથે જ તેમના આવા દેવીને પ્રાર્થના કરી ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા. પારસી કેલેન્ડર પ્રમાણે દરેક મહિનો અને દિવસના નામો પાડવામાં આવ્યા છે, જે મુજબ આજરોજ આવા મહિનો અને આવા રોજનું પરબ નિમિત્તે પવિત્ર અગ્નિદેવની પૂજા સાથે પાણીની પૂજા કુવા, તળાવ, નદી કે દરિયા કિનારે કરે છે. નવસારી શહેરના પારસી સમાજના લોકો આજરોજ સંધ્યા કાળે નવસારી શહેરના વિરાવળ ખાતે આવેલ પૂર્ણ નદી કિનારે ભેગા થઈ પવિત્ર જશનની ક્રિયા કરી પાણી સમક્ષ બંદકી કરી જળવંદના કરી હતી. પારસી ધર્મગુરુઓ જશનની પવિત્ર ક્રિયા કરી હાજર પારસી સમાજ લોકમાતા પૂર્ણા નદીના પાણીને વંદન કરી ફૂલ શ્રીફળ અર્પણ કરી આજરોજ મિષ્ટાન તરીકે પૂરણ પોળી, જેને દાળની પોળીનો પ્રસાદ જળને અર્પણ કરી બધા પ્રેમથી આરોગે છે. આજે જે ઉત્સવ છે એ આવા યગદ એટલે કે જળદેવીની આરાધનાનો ઉત્સવ છે, અને એ ઉત્સવ એટલા માટે કરવામાં આવે છે કે તે દિવસના ઉત્સવથી પ્રજા તમામ લોકો એનો ખ્યાલ રાખે કે પાણી એટલે કે જળ એ જીવન છે, અને એ વેડફાય નહીં, પોલ્યુટ ન થાય અને એની યોગ્ય વ્યવસ્થા થાય એ જોવાની દરેકની ફરજ છે. હાલ પૂરા વિશ્વમાં પારસીઓની જનસંખ્યા 1 લાખથી પણ ઓછી રહી ગઈ છે, ત્યારે વિશ્વમાં માઇનોરિટીમાં આવી ગયેલા પારસી સમુદાયનું ભારતમાં ખૂબ મોટું યોગદાન છે, અને અનેક એવા વ્યક્તિઓ છે જેને ભારતીય અર્થતંત્રને વગવંતુ બનાવવા અને ભારતની આર્થિક સમૃદ્ધિમાં પોતાનું યોગદાન આપ્યું હોય. ત્યારે સૌથી સૌમ્ય અને શાંત શરણાર્થી ભારત દેશમાં માત્ર પારસી જ છે, જેઓએ દેશમાં આવી કોઈ પણ પ્રકારની ઉત્પાત નથી મચાવ્યો અને કોઈ દેશ વિરોધી કામ નથી કર્યું.